समाचार वरसाद संबंधित मळी रह्या छे। खास तो वलसाडनी जो वात करीए तो त्यां धोधमार वरसादनी जाणकारी छे। भारे वरसाद वलसाड जिल्लामां नोंधाई रह्यो छे, जेना कारणे तेनी आसपासना जे तमाम ग्राम्य पंथको छे त्यां पण अत्यारे भारे पाणी भराई जवानी समस्या सर्जाई छे। खास तो रोहितवाड विस्तार के ज्यां केडसमां पाणी भराई गया होवानी पण विगतो छे। उमरगामां 16 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે, તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકો અત્યારે તેમનું જનજીવન અત્યારે પ્રભાવિત થયું છે। તો રોહિતવાડ વિસ્તારના લોકો કે જેઓ અત્યારે મદદની આશ ત્યાં લગાવીને બેઠા છે, કારણ કે તેઓની ઘરવખરી સુદ્ધા પલળી ગઈ છે, પાણીનો નિકાલ હજુ સુધી થઈ શક્યો નથી તેવું તેમનું કહેવું છે। સામાન્ય વરસાદમાં આ જ રીતે ત્યાં વારંવાર પાણી ભરાઈ જતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે। વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો, ખાસ તો ઉમરગામ કે જ્યાં 16 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, તેના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, તેમની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। પરંતુ આ વિસ્તારના લોકોનું સ્થળાંતર થયું હોવાના હજુ સુધી કોઈ અહેવાલ નથી। સ્થાનિક અધિકારીઓ કે નેતાઓ પણ આ સ્થળ પર ફરક્યા ન હોવાનો સ્થાનિકોનો દાવો છે। ભારે વરસાદ કે જેના કારણે આપ જોઈ શકો છો કે લોકોના કેડસમા પાણી અત્યારે રસ્તામાં ભરાઈ ગયા છે, લોકોનું જનજીવન અત્યારે સંપૂર્ણપણે ત્યાં પ્રભાવિત થયું છે। હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગનું કહેવું છે। એવામાં ઉમરગામના લોકોની સમસ્યા સ્થાનિક તંત્ર સાંભળે પણ ખૂબ જરૂરી બન્યું છે। ઉમરગામના રોહિતવાડ વિસ્તારમાં પણ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ભારે પાણી અત્યારે ભરાઈ ગયા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, તેમનું જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત થયું છે। લોકો અત્યારે મદદની રાહ જોઈ રહ્યા છે, તેઓને આ વારંવાર પડતી પરેશાનીમાંથી બહાર કાઢવામાં આવે તેવી તેઓની અપીલ છે। ભારે વરસાદ કે જેના કારણે અત્યારે સંપૂર્ણ વલસાડ પાણી પાણી થઈ ગયું છે, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે ચડી રહ્યું છે। રાજ્ય કક્ષાના પ્રધાન રમણ પાટકર આપણી સાથે ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે। રમણભાઈ, સમાચાર મળી રહ્યા છે કે ઉમરગામમાં ભારે વરસાદ થયો છે, અત્યારે ત્યાંની શું સ્થિતિની વિગતો આપ આપી શકો? હેલો જી, અત્યારે વલસાડ ઉમરગામમાં શું સ્થિતિ છે વરસાદને લઈને? સમગ્ર વલસાડની અંદર સર્વાત એની અંદર જે વરસાદ પડ્યો હતો તે વખતે પણ તે એક સાથે વરસાદ પડ્યો હતો, અને અત્યારે ગઈકાલથી વરસાદ કમસે કમ 16 ઇંચ જેટલો વરસાદ ઉમરગામની અંદર, 8 ઇંચ જેટલો વાપીની અંદર, કપરાડાની અંદર, અને ટોટલ જે અમારો 1771 સેન્ટીમીટર જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। એમાં જનરલ જોઈએ તો ખેડૂતોને આ વરસાદથી ઘણો ફાયદો છે, પણ સ્વાભાવિક એક સાથે એટલો બહોળો વરસાદ પડી જાય ત્યારે કેટલાક ઘરમાં પાણી પર ઘૂસવાના પ્રશ્ન બન્યા છે। કેટલાક વિસ્તારોમાં અત્યારે પરેશાની છે, લોકો 152 ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે, અને 10 જેટલા ગામો આવે છે, કરમબેલ આવે છે, ધોરીપળ આવે છે, સંજાર આવે છે, કતલ આવે છે, ઉમરગામ આવે છે, કેટલાક ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે, અને એમાંથી કેટલાક ઘરોની અંદર પાણી પાછું ઉતરી ગયું છે, ત્યાં રિટર્ન પાછા જઈ શક્યા છે, કાયદાની પ્રમાણે એને કોઈ કોસ્ટલ પણ થતો નથી, પણ બાકીના જે છે એને કેસ્ટલ આજે સાંજ સુધી અમે આપી દઈશું। એટલે પ્રશ્ન ખાલી એટલો જ છે કે જે વિસ્તારોમાં અત્યારે વધુ પાણી ભરાઈ ગયા હોવાનું આપ જણાવી રહ્યા છો ત્યાં શું વ્યવસ્થા અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી છે? તંત્ર દ્વારા સતત વ્યવસ્થા છે, અમારા 17 જેટલા રસ્તાઓ બ્લોક કરેલા છે, ત્યાં અત્યારે કોઈ વાહન વ્યવહાર બંધ કરી દીધા છે, બરાબર। તદઉપરાંત જે શિફ્ટિંગ કરવાની વ્યવસ્થા હતી તેમાં 267 જેટલા માણસોને શિફ્ટિંગ પણ કરી દીધેલા છે, એને નિયમ પ્રમાણે સરકારે 3 દિવસની કેસ્ટોલ આપવા પડશે, તે કેસ્ટોલ પણ અમે આપી દઈશું, તે ડીડીઓ સાથે એ પણ ચર્ચા અત્યારે મારી થઈ ગઈ છે, બરાબર। અને જ્યાં પાણી એક ઉમરગામની અંદર વોર્ડ નંબર 4 માયાવતી વિસ્તાર છે, ત્યાં પાણી કાયમ માટે ઘણા વર્ષોથી આ પ્રકારનો સ્થિતિ બની રહી છે, કારણ કે દરિયો અને એમનું રહેઠાણ સમતળ સરખું છે, એટલે જ્યારે વરસી આવશે ત્યારે એમાં કુદરતી પાણી બહાર નીકળવું જોઈએ, એ નહીં નીકળે એ મીન ટાઈમ તમારે 1-2 કલાક સુધી પાણી ભરેલા ને ભરેલા ત્યાં રહે છે, એટલે અત્યારે કમસે કમ ઘૂંટણ સમા નીકળી જાય છે, પણ ઓટ અત્યારે ચાલુ થઈ ગઈ છે, એટલે હવે 2 કલાક સુધી પાણી ભરેલું પાછું રહેશે।
પણ રમણભાઈ લોકો એવું કહી રહ્યા છે કે વારંવાર ઓછા વરસાદમાં આ પ્રકારની સમસ્યા સર્જાય જ છે, તો તેઓનું કેમ કાયમી નિરાકરણ નથી થતું? વરસાદ નહીં, 16 ઇંચ વરસાદ, ઓછો વરસાદ નહીં કહેવાય. અત્યારની વાત નથી કરી રહી રમણભાઈ, લોકો કહી રહ્યા છે કે સામાન્ય વરસાદમાં પણ આવી સ્થિતિ થાય જ છે. સામાન્ય વરસાદમાં એવી સ્થિતિ નહીં, વાત જે સ્થિતિ હતી સુધાર નહીં આવ્યા છે. અમે ગટર લાઈન કરી છે, કમસે કમ હીરા લાઈન નો જે સ્ટુડિયો છે રામ મહાભારત નો જ્યાં શૂટિંગ થયેલું ત્યાં સુધી પાઇપલાઈન કરીને ગટર નું પાણી ત્યાં સુધી લઈ ગયા છે. કુદરતી પાણી ત્યાં નિકાસ થાય એ રીતે કર્યું છે. પણ એનો જે દરિયાનું અને આ રહેણાંક વિસ્તાર સમતળ છે, સરખું છે, એટલે જયારે દરિયાની વસ્તી આવે ત્યારે પાણીનો નિકાસ એક પણ ટીપો થઈ શકતો નથી દરિયામાં, એવા સંજોગે પાણી ભરાયેલું રહે છે. રમણભાઈ, આપ પણ જાણો છો કે હવામાન વિભાગની આગાહી છે હજુ આગામી 4-5 દિવસ સતત વરસાદ રહેવાનો છે. દક્ષિણમાં તો ભારે વરસાદની આગાહી છે, ત્યારે શું વિશેષ વ્યવસ્થા અત્યારે વલસાડની લઈને કરવામાં આવી છે? વ્યવસ્થા અમારા કાર્યકર દ્વારા પણ ગોઠવવામાં આવી છે. હું પણ આજે પ્રદેશ કારોબારી કેવડી હતી તે ડ્રોપ કરી અને હું તાત્કાલિક અત્યારે વતનની અંદર આવી રહ્યો છું, બરાબર. અને જે કઈ પરિસ્થિતિ ઉભી થશે તમારે પહોંચી વળીશું. લોકો સહકાર આપે છે, સંસ્થા સહકાર આપે છે અને તંત્ર પણ તેટલું જાગૃત છે. ગઈકાલે કલેક્ટરશ્રીએ પણ અમારા વિસ્તારની અંદર રાઉન્ડ અપ કરી અને જે જે રસ્તાઓ બ્લોક થયેલા હતા એ બધા બંધ કરી દેવામાં આવેલા છે. રમણભાઈ, આપ આજે ત્યાં પહોંચી રહ્યા છો તેવું જણાવી રહ્યા છો, આપની શું પ્રાથમિકતા રહેશે એ સ્થળો પર પહોંચીને કે જ્યાં અત્યારે ભારે પાણી ભરાઈ ગયા છે, લોકો મદદની તંત્રની રાહ જોઈ રહ્યા છે? જયારે કેબિનેટ દબ ઉધાર અમારે મળતી હોય છે એ સવારે હું જયારે 8 વાગે ઘરથી હું નીકળ્યો છું તે વખતે વરસાદ ઘણો ઓછો હતો અને હું પણ સરળતાથી નીકળી શકેલો. પણ ત્યારબાદ 2 કલાકમાં જે વરસાદ ખૂબ આવ્યો એના કારણે મારા ઘરથી અમારા મુખ્ય રસ્તા પર પડવાનું એ રસ્તા પર કમસે કમ 4-5 ફૂટ પાણી ભરાયા હતા અને 17 જેટલા રસ્તા ઉપર, દરેક રસ્તા ઉપર પાણી ખૂબ મોટા પ્રમાણમાં ભરાયા હતા. કુદરતી છે, પણ એની સાથે ખેડૂતો આવકારી રહ્યા છે કે આ જે વરસાદ પડ્યો એ અમારા ખેડૂતો માટે અને પીવાના પાણી માટે ખૂબ જ મહત્વનો છે અને એટલા માટે અમે તો આવકારીએ છીએ. આ જે વરસાદ પડ્યો છે થોડું નુકસાન તો થયું છે પણ રમણભાઈ છે, પરંતુ લોકોની પરેશાની દૂર થાય એ પણ એટલું જ જરૂરી છે. આભાર અમારી સાથે જોડાયા રમણ પાટકર, રાજ્ય કક્ષાના પ્રધાન, કે તેઓ કહી રહ્યા છે કે તેઓ કેબિનેટની આ બેઠક પૂર્ણ થયા બાદ હવે સીધા તેમના વતન જઈ રહ્યા છે અને લોકોના જે વિસ્તારમાં અત્યારે મદદની જરૂર છે ત્યાં બનતી તમામ મદદ કરવા માટે તેઓ અત્યારે બાંહેધરી આપી રહ્યા છે.